मोक्षनी कथा। सुखदेव जी महाराज राजा परीक्षित ने संभळावी, त्यार बाद छठा मनवंतर नी अंदर चाक्षुष नामनो जे मनवंतर, अने ए मनवंतर मां भगवाननो अजित अवतार थयो। समुद्र मंथन नी गाथा छे, समुद्र मंथन नी कथा छे। एक एक कथाओ दिव्य बतावी छे। समुद्र मंथन देवो अने दानवो भेगा मळीने कर्यो छे। देव अने दानव बे भेगा मळे छे, अमृतमना माटे थई अने मंथन कर्यो छे। मेरु पर्वतनो रवैयो बनाव्यो अने वासुकी नागना मित्र बनाव्या छे, अने मंथन करवानुं। एक ज मात्र कारण हतुं के एमांथी अमृत मळे, अने बधाने इच्छा ई जोईने हारुं ज मळे। खराब तो क्यांय कोईने जोईए छे, बधाने सारुं जोईए छे, एटले मंथन कर्युं। અને એ મંથનમાં પેલા જ કોળીએ હળાહળ વિષ નીકળ્યું હતું, પણ મંથન ચાલ્યું કેટલું ખબર? દેવો અને દાનવોએ મંથન કર્યું ને કઈ નીકળ્યું? ભાગવતની કથા, પેલા મંથન કર્યું દેવો અને દાનવોએ, કઈ નીકળ્યું નહીં, એટલે એ લોકોએ મૂકી દીધું કે હવે નથી કરવું। અને ત્યારે સ્વયં ભગવાન અજીતે મંથન કર્યું છે, ને એ મંથન એટલે કેવું હતું કે સમુદ્રમાં રહેનારા જેટલા પણ જીવાત્મા હતા એમ ખળબળી ગયા હતા, સમુદ્રો ખળબળવા લાગ્યા। અને એ ભગવાન સ્વયં અજીતે જ્યારે મંથન કર્યું તો એ મંથનમાં પહેલા જ કોળી હળાહળ વિષ આવ્યું, પહેલા જ કોળી હળાહળ વિષ। હવે આપણે સારું કામ કરવા કરીએ અને અને પહેલા જ કોળી આપણું કંઈ ઈચ્છિત પૂરું ન થાય એટલે આપણને કેવું લાગે? આપણે એમ ઈચ્છતા હોઈએ કે આપણું કંઈક સારું થાય, આપણને અહીંયા આમ આમ થાય આમ થાય, અને એમાં એ ન થાય એટલે આપણને દુઃખ થવાનું, અહીંયા આગળ દેવતાઓ તો હળાહળ વિષ। દાનવો કે અમે ન લઈએ, દેવતાઓ કે અમે ન લઈએ, અને શરત નક્કી હતી કે જ્યાં સુધી પેલું જે કાંઈ મંથન થાય અને મંથનમાં જે કાંઈ નીકળે એનો વેચી ન લઈએ, ભાગ ન પાડી લઈએ, ત્યાં સુધી બીજું મંથન ન કરવાનું। હવે જો આ વિષ કોઈ પીવે નહીં તો અમૃતના માટે બીજું મંથન થાય નહીં, હવે કરવું શું? દેવતા બ્રહ્મા પાસે ગયા, બ્રહ્માએ ઘસીને ના પાડી કે આમાં હું કાંઈ ન કરી શકું, આ મારું કામ નહીં। બીજી વાત, વિષ્ણુ પાસે ગયા, ભગવાન વિષ્ણુએ ના પાડી દીધી, હું આમાં કઈ ન કરી, આમાં મારું ન ચાલે, આ હું ન પી શકું। તમે ભગવાન શિવને કહો, દેવતાઓ કહે છે અમે ન જઈ શિવ પાસે આવી વાત લઈને, હવે કદાચ ન કરે નારાયણને એની 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 ત્રીજી આંખ ખુલી ગઈ તો અમે ન જઈ, તમે આગળ ચાલો। બ્રહ્મા અને ભગવાન વિષ્ણુને આગળ કર્યા છે, કૈલાસમાં આવ્યા છે, ભગવાન શિવ સમાધિ લગાવીને બેઠા છે, તમામ દેવતાઓ આવી ભગવાનની સામે ઉભા રહ્યા, ભગવાનની પ્રાર્થના કરી છે। દુઃખ માટે તો ભગવાન પાસે જઈ બીજે ક્યાં જાય? દેવતા ભગવાનને કહે છે, શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવયાપો, શંભો શરણે પડી માગો ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો, તમે ભક્તો ના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા, તમે ભક્તો ના ભય હરનારા, શુભ સૌ
सुनु जन्मतिया शरणे पड़ी मागो घड़ी रे घड़ी कष्ट कापो दया करी शिव दर्शन आपो। भगवान शिव ने प्रार्थना करी, भगवान जाएगा आँख खोली, भगवान ने कहूँ देवताओं के मैं आया छू शा माटे? प्रभु आप अमने मार्ग आपो, आप अमने मदद करो। प्रभु कहे छे पण शेनी मदद करूँ? तो कहे छे कि मैं देव ने दानव भेगा मळी ने समुद्र मंथन कर्यू अने आ मंथन में पेला ज कोळिये हड़ाहड़ विष आव्यु अने आ विष नो प्यालो अमे कोई पी सकी एम नथी, मैं तमारी पासे मार्ग लेवा आव्या। भगवान शिव कहे छे मार्ग लेवा आव्या छो, जेर पावा आव्या छो, शा माटे आव्या छो? प्रभु आमा मार्ग आपो। भगवान कहे छे आ हूं न पी सकू। देवताए फरी वार भगवान ने कह्यु, भोला शंकर भव दू कापो नित्य सेवानु शुभ फल आपो। भोला शंकर दुख कापो नित्य सेवानु शुभ फल टाड़ो मानमदा शांति स्थापो दया करी शिव दर्शन यापो। शंभु शरणे मागू तो घड़ी ये घड़ी कष्ट कापो दया करी शिव दर्शन यापो। भगवान शिव देवतानी प्रार्थना ने लई अने विषपान करे छे। भगवाने ए विष्णु ग्रहण कर्यु। भगवाने ए ए ए विष्णु कंठ में धारण कर्यु। भगवान नीलकंठ बन्या छे। अमृत ने पीनारा देवताओ बनी सके, अमृत ने पीवे ए देव बने छे, पण विषपान करे ए तो देवोनो देव महादेव बने छे। साहेब महादेव बने। एक वात याद राखजो, जगत मां झेर पीनारा बधा शंकर नथी होता, कदी देखाय छे तेवा गुण अंदर नथी होता। झेर पीवाथी शंकर नथी जवाय। હા, ઘરમાં કંટાળી ગયા હોય અને પછી ટીક 20 ની બાટલી ઉપાડીને પડી જાય આડા પડખે, તો એને 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 પાછો શંકર નો કહેવાય। ઈજાય તમે મોઢામાં થોડી વાર માટે પાણી ભરી રાખો, અહીં ગળામાં તમારી તાકાત નથી તમે અટકાવી શકો, એ તો માત્ર ભગવાન મહાદેવ જ કરી શકે, પોતે કંઠમાં પોતે વિષ ભરી જાય ખૂબ। અને ભગવાન નીલકંઠ બન્યા છે।
એટલે ઝેર પીનારા બધા શંકર નથી હોતા, અને કદી દેખાય છે તેવા ગુણો અંદરથી પણ નથી હોતા. ત્યારબાદ ફરી પાછું દેવતાઓને ભગવાન શિવને વંદન કરી ફરી વાર દેવતાઓ ગયા, મંથન શરૂ કર્યું. પાછી કઈ ગડબડ નહીં થાય ને, આવી આવી ચિંતા માંડી થવા, હવે કઈ નહીં થાય ને, નહીં થાય. પુનઃ સમુદ્ર મંથન થયું, એક પછી એક રત્નો નીકળવા લાગ્યા. એમાં કામધેનુ ગાય નીકળી તો ઋષિમુનિએ માગી, યજ્ઞ કરવા માટે ગાય માગી, ઋષિમુનિને ગાય આપી દીધી. અને આમ પણ કહેવાય છે કે આપણામાં જે કાંઈ આપણે કંઈ મેળવવાનું હોય ને એમાંથી થોડું પરોપકાર માટે કાઢવું, દસમો ભાગ કાઢવો, અને આપણી ખેતીની ભાષામાં ખેડૂતની ભાષામાં કહીએ તો ખેરિયાત કાઢવું, ખેરિયાત કાઢવું. ઘણા ઘણા આપણા દસમા ભાગની વાત કરીએ ને તમે તો આપણને કે હવે હવે દસમો ભાગ તો કેવડો થાય, કે થોડું કંઈક આમાં એક થોડું કંઈક આમાં સસ્તું થયું, કંઈક કરો ને માર્ગ બતાવો ને, તો તું કમાશો એથી અડધું કમા એટલે સસ્તું થઈ ગયું, બીજું શું હોય. તું મહિને લાખ રૂપિયા કમાતો હોય તો તારે 10,000 રૂપિયા દાન દઈ દેવું પડે, 10,000 તને બહુ વધારે લાગે છે તો તું 50,000 કમા, 5,000 થઈ જાય, તારે તો અડધાથી, તારે તો આંકડો નાનો, તો તારી આવક માં થોડો કાપ મૂકતો જાય એટલે આંકડો નાનો થઈ જાય. દસમો ભાગ કાઢવો. તમે જુઓ આપણે રસોઈ કરવા બેનો બહેન તો પેલી રોટલી ગાયની કાઢે છે, પણ ઉતાળમાં દઈવા જાય છે બીજાને. બીજી રોટલી કૂતરાની હોય અને કામમાં થોડુંક મોડું થઈ ગયું એટલે પછી એ ઉપાડ કરી લે પોતે, એટલે તમે જુઓ સ્વભાવ કેવા થઈ જાય. બિચારો ગાય જેવો કાંઈ બોલે નહીં, જેમ કયો એમ, તમે કયો એમ, બીજું આ તો માત્ર એક આપને ઊંઘમાંથી બહાર લઈ આવવાની એક વાત. ફરી વાર સમુદ્ર મંથન થયું અને એ મંથનમાં રત્નો નીકળ્યા, દેવતાઓ લઈ ગયા છે, લક્ષ્મીજી નીકળ્યા તો એનું સ્વયંવર થયું, ભગવાન વિષ્ણુ સાથે પરિણા છે. ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયા છે. મદિરા નીકળ્યો, દાનવન આપ્યો, પીવો તમે જાઓ. ત્યારથી કહેવાય છે દારૂ પીવે ઈ દાનવ. કઈ સતયુગમાં ત્રેતાયુગમાં દ્વાપર યુગમાં જ હતા એવું નથી, હજી છે. જો લખ્યું છે દારૂ પીવે ઈ દાનવ, તો હવે હજી હજી તો ઈ આયલું જ આવે છે. અને હવે તો જેમ જેમ સંપદા વધી ને તેમ તેમ વ્યસનો વધતા ગયા છે, જેમ જેમ પૈસો વધ્યો તેમ તેમ વ્યસનો વધ્યા છે. અને હવે તો પૈસા વાળા થાય એટલે પેલું વેલું કામ કરવાનું, શું કહેવાય, શું લેવાનું, પૈસા વધે એટલે શું લેવાનું, પેલા ફાર્મ લેવાનું, ફાર્મ લઈને પછી માણા બે ફાર્મ, અમુક અમુક ને તો પછી બોલાવે જ નહીં દિયાતમાં, પછી તો ડોલકા કેડા થઈ જાવ, કયા રંગ બદલે નક્કી નહીં. વ્યસનથી દૂર થાજો, કારણ વ્યસન તમે નથી ખાતા, વ્યસન તમને પોતાને ખાઈ જાય છે, તમારો પરિવાર ભી ખાઈ જાય છે. આખો વાલા ન કરશો વ્યસન. મેં પેલા દિવસે કીધું તું, આમાંથી હવે કેટલા લોકો અમલમાં લીધું ખાઈ ખબર નથી મને, કોઈનો જીવ આયલો કે ન આયલો, આયલો તમારો જીવ દશરથી તમારે આયલો, વાહ, તાળીઓ વગાડો જેને અહીં વ્યસન મૂક્યા એને તો, એને તો વધાવો. હજી બે દી બાકી છે, ત્રણ દી હજી મક્કમ થઈ જાજો એકાદ બે જણા. છોકરા એમ કહેવા જોઈએ કે આને આપણે મોકલાને કામ થઈ ગયું, આ યાત્રામાં ગયા તાને કામ થઈ ગયું. મેં ગઈકાલે એક બીજી વાત કરી ખોટ ને, કે છોકરાઓ આપણને બીડીના અને પાન માવાના પૈસા ન દે પછી આપણે ગામને કેવું ને, છોકરો પૈસા ન દેતો, એના કરતાં આપણે જ વ્યસન ન બંધ કરી દઈએ, છોકરો દે કે ન દે હું ફેર પડે, આપણે જ વ્યસન બંધ કરી દઈએ એટલે છોકરાને કેવું જ નહીં કે ભાઈ તું પૈસા દે. એ તો બીડીની બંધાણ હોય તો ઓલો કહી જાય ને કે રોજની બે બે બીડીઓ પી જાવ છો, બે બીડી પીતે તો વાંધો નહીં, અમુક અમુક તો બબે જોડીઓ ઉપાડ લે, હાંધો કરે હાંધો કરે,
દોરો આવ્યો નથી ને બીજી ચાલુ કરી નથી. એ કે ઠરવા ન દેવાય, આ તો આ તો આ તો અખંડ જ્યોત છે. એ કે અખંડ જ્યોત છે. સારી કારમાં બેઠા હોય અને એવી પિચકારી મારે ને આખી ગાડી આમ ભરી મૂકે, પછી તમે જોજો એનો એ પાછું પોતાની કાર હોય ને તો પાછું પોતાની પોતે ધોવે આમ. તો તમે એક ખાલી એક એટલો વિચાર કરો, તમારી ગાડીમાં જો તમને દાગ આવો નથી ગમતો તો તમારી જિંદગીમાં દાગ શું કામ ગમે સાહેબ? તો એનો એને જવા દો ને. તમારી 2-5 લાખની 10 લાખની 15 લાખની ગાડીમાં તમને આવું ખરાબ હોય કચરો એ નથી ગમતો, તમારી આ અમૂલ જિંદગીમાં શું કામ ને કચરા નાખો છો? માટે મારી પ્રાર્થના છે આપ સૌને, અહીંયા આવ્યા છો ને જો વ્યસન હોય ને તો જગન્નાથ ભગવાનના ધામમાં વ્યસન નાખીને જાજો. હું ભગવાનને પ્રાર્થના કરું તમને બધાને બહુ બળ આપે, તમે કોઈ દી વ્યસનને હવે સંભાળો જ નહીં, આટલું બળ ભગવાન તમને બધાને આપે, તમે વ્યસનને છોડી જાજો. લક્ષ્મીજીનો સ્વયંવર થયો અને લિંગ્યા દારૂ દાનવોને આપ્યો. ફરી વાર હવે મંથન થયું અને એ મંથનમાં અમૃતનો કુંભ લઈને ભગવાન સ્વયં ધન્વંતરી પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા અને એ અમૃતનો કુંભ દૈત્યો લઈ અને નાસી ગયા, ભાગી ગયા. જ્યારે અમૃતનો કુંભ લઈ અને દાનવો ભાગી ગયા છે ત્યારે દેવતાઓ ખૂબ પરેશાન થયા. પધારો પંકજભાઈ. ભારતનું રાજ્ય જેના હાથમાં છે એવા આપણા માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એમના ભાઈ પંકજભાઈ મોદી અહીંયા આજે કથામાં પધાર્યા છે. સાથે સાથે અમારે રાજુભાઈ ઠક્કર પણ આવ્યા.